વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામા ખાતે થયેલા શહીદ સૈનિકો પ્રત્યે કૃતજ્ઞ વ્યક્ત કરતા યોજાયેલા કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર હાજર રહ્યા હતા, સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિવૃત્ત સેના અધિકારીઓની સાથે સૈનિકોના સન્માન કરવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો પર કૃતિઓ રજૂ કરવાની સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. અક્ષય કુમારે કાર્યક્રમમાં ગુજરાત સાથેના સંબંધથી લઈને સેના માટે પ્રેરણારૂપ કામ કરવા અને દાન કરવાની હાંકલ કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા અક્ષય કુમારે કહ્યું હતું કે મારો ગુજરાત સાથે ઘણો જૂનો નાતો છે, મારી પત્ની ગુજરાતી છે. સેના માટે યોજાયેલા આ કાર્યક્રમથી દરેક જવાનને હૂંફ મળશે, શહીદોના પરિવાર માટે કરીએ તેટલું ઓછું છે. આપણે હકથી તેમના માટે દાન કરવું જોઈએ. આપણો હક કે હૂંફ આપી પ્રેમ આપો તેમની સાથે આપણે છીએ તેવો અહેસાસ કરાવો, તે આપણી ફરજ છે. આપણે આપણી જિંદગી સામાન્ય રીતે જીવીએ છીએ ત્યારે સરહદ ઉપર યુનિફોર્મ પહેરીને તેઓ આપણી રક્ષા કરી રહ્યા છે. શહીદોના પરિવારનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. શહીદ પરિવારોને આર્થિક રીતે મદદ થઈ શકે તે માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં રોકડા રૂપિયાની જગ્યાએ ચેક અને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સેનાના વીર જવાનો અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું, સાથે જ ભારતીય સેના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે ગર્વ વ્યક્ત કર્યો હતો. શહેરમાં ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ સેનાના ભલે ન જોડાય તેઓએ પરંતુ સહાયતા કરીને પણ ગૌરવ અનુભવવાની લાગણી વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવેલા શૌર્યના વખાણ કર્યા અને કહ્યું હતું કે દેશની માંગ હતી કે પુલવામાનો બદલો લેવામાં આવે. મોદીએ કરી બતાવ્યું ઈંટનો જવાબ પથ્થરથી લીધો. અગાઉ પણ હુમલા થતા પરંતુ લોકોએ આ વખતે અપેક્ષા હતી કે મોદી હે તો મુમકિન હે, અને એટલે જ પાયલોટ અભિનંદન પણ 48 કલાકોમાં પાછો આવે તેવું પ્રેશર મોદી સરકારે કરી બતાવ્યું છે. શહીદોના પરિવાર પડખે ઊભું રહેવું આપણી જવાબદારી છે. આપણે બદલો તો 350 મારીને લીધો, પરંતુ આપણે શહીદોના પરિવાર માટે પણ કંઈક કરવું જોઈએ. પ્રેમ અને હૂંફ આપવી તે આપણી મહત્વની ફરજ છે. આજ સબસે પહેલા તો યે બતાના ચાહતા હું કે મેરા ગુજરાત કે સાથ કનેક્શન ક્યા હૈ. સબસે પહેલા કનેક્શન તો યે હૈ કે મેરી સાસ મેરી બીવી ગુજરાતી હૈ. દૂસરા કનેક્શન યે હૈ કે જબ મેરી પહેલી ફિલ્મ સોગંદ આઈ થી વો ઇતની ચલી નહીં થી, સબ જગહ ફ્લોપ હુઈ થી, લેકિન ગુજરાત મેં હિટ હુઈ થી. 1990 સે મુઝે ગુજરાત સે બહોત પ્યાર મિલા હૈ. ઉસકે લિયે આપ સભી કા બહોત બહોત ધન્યવાદ કરતા હું. આજ હમ સબ ભારત કે વીર કે લિયે ઇકઠ્ઠે હુએ હૈ. સબસે પહેલે મેં મુખ્યમંત્રી જી કા બહોત બહોત ધન્યવાદ કરતા હું, ઓર યહાં જિતને ભી લોગ બેઠે હૈ ઉન સભી કા ધન્યવાદ કરતા હું, નમન કરતા હું કે વો લોગ આયે. ઓર યહાં જિતને ભી લોગ હૈ ઉનકા ભી બહોત ધન્યવાદ કરતા હું કે ઇસ કાર્યક્રમ કે લિયે આપ લોગ સબ આયે. ઓર મુઝે પતા ચલા હૈ કે દિલ ખોલ કે લોગો ને પૈસે દિયે હૈ. વૈસે હમ જબ એસે કાર્ય કે લિયે પૈસે દેતે હૈ તો એક્ચ્યુઅલી મે હમ પૈસે નહીં અપના પ્યાર દેતે હૈ. ભારત દેશ કે લિયે અપના પ્યાર દેતે હૈ ઓર યે હમારા કર્તવ્ય હૈ. ક્યોંકિ આપ સોચિયે 2-3 દિન પહેલે જો માહોલ ચલ રહા થા, જૈસા માહોલ ચલ રહા થા, હમ અપની જિંદગી નોર્મલ તરીકે સે બિતા રહે થે. હમ મોલ જાતે હૈ, બચ્ચો કે સાથ ઘૂમતે હૈ, સ્કૂલ છોડને જાતે હૈ, લેકિન વહાં વહાં એક આદમી યુનિફોર્મ પહેને ખડા હૈ હમારી રક્ષા કરને કે લિયે, તાકે હમ આરામ કી નીંદ સો સકે. તો ક્યા હમારા કર્તવ્ય નહીં બનતા કે હમ ઉસકે પરિવાર કા ધ્યાન રખે? એક્ચ્યુઅલી હમ ઉસકે પરિવાર કા ધ્યાન નહીં,
हमें उसके परिवार बनना चाहिए। तो मैं सूरत का बहुत बहुत धन्यवाद करता हूं कि आप सभी मिलकर इतना सारा पैसा इकट्ठा किया है भारत के वीर के लिए, इतना सारा प्यार इकट्ठा किया है भारत के वीर के लिए। मैं बताऊं, मैं वहां बैठा हुआ था, मेरे कान में हर्ष जी कहते हैं पता है मैं क्या कर रहा हूं, कोशिश कर रहा हूं। एक आदमी ने मुझे वादा किया वो 3.5 करोड़ रुपए देगी। मैं बात कर रहा हूं, मतलब कितना उत्साह है। लोग पैसे देना चाहते हैं, कितना उत्साह है। मुझे गर्व है कि मैं ऐसे देश में पैदा हुआ हूं, और आप सभी को गर्व होना चाहिए इस देश के बारे में। बस ज्यादा नहीं कहना चाहूंगा, एक गाना याद आ रहा है, वो गाना था ना, सुनो बार से दुनिया वालों, पूरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे। बिल्कुल सही, बहुत 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 धन्यवाद, थैंक यू वेरी मच। पुलवामा आतंकवादियों जे कायरतापूर्ण માનવતા વિહોણું જે કૃત્ય કર્યું અને 40 થી વધુ જવાનો આ દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા, એ બધાને આજ કી શામમાં, આજના કાર્યક્રમમાં એમની વીરગતિ માટે આપણા બધા વતી એમને હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું। હમ દિન ચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે। જે રીતે એકદમ જવાન એવા આપણા વીર સૈનિકો શહાદત વૈરી અને એ શહાદત એડે ન જાય, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તરત વાત કરી હતી કે આતંકવાદીઓએ બહુ મોટી ભૂલ કરી છે, કિંમત ચૂકવવી પડશે, અને ઈંટનો જવાબ પથ્થરથી, આપણી ગોળી, આપણા બોમ્બ, આપણા સૈનિકો, આપણે નક્કી કરેલો દિવસ, આપણે કરેલો સમય, બધું આપણું, પરંતુ ધરતી એની, એના ઘરમાં ઘૂસીને એક સાથે 350 થી વધુ આતંકીઓનો ખાત્મો બોલાવીને શહાદતોની એક એક લોહીનું બિંદુ એને શ્રદ્ધાંજલિ આપી છે। ભાઈઓ બહેનો, ભારતની વાયુસેનાએ અભૂતપૂર્વ પરાક્રમ કર્યું છે। 22 મિનિટમાં બધું બતાવીને પાછા આવી ગયા, અને આજે આપણા માટે આનંદની વાત એમ પણ છે કે આપણો વાયુસેનાનો પાયલોટ ભાઈ અભિનંદન, એ ગઈકાલે પાકિસ્તાનની સેનાએ એની ધરપકડ કરી ગિરફ્તાર કર્યા, પરંતુ આપણા વડાપ્રધાન ને આપણી સરકારે દુનિયાભરમાંથી પ્રેશર ઉભું કરીને 48 કલાકમાં જ એમની રાયત થાય અને આવતીકાલે ભારતમાં એનું સ્વાગત થાય, આ પ્રકારનો પણ બીજો
છેલ્લા બે ત્રણ દિવસથી મજા આવે છે આ બધા સમાચારો સાંભળીને. આનંદ થાય છે કે ઘણા વર્ષો પછી આ ભારત માતા ખરા અર્થમાં દુર્ગા બની છે. દસ પ્રહરણ ધારિણી, નમામી તારીણી, રિપુદળ વારિણી, માતરમ વંદે માતરમ, શક્તિશાળી ભારત માતા. એ આપણે આજે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા, ભારતની સામે જોવાની દ્રષ્ટિ આજે દુનિયામાં બદલાઈ ગઈ છે. ભારત સામે આંખ ઊંચી કરીને કોઈ આતંકવાદી જોવે નહીં એ દિવસો આપણે શરૂ કર્યા છે. અને ઈંટનો જવાબ પથ્થરથી ભારત આપશે એવી છાપ પણ આપણે ઉભી કરી છે. પેલી સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યાર પછી પુલવામાના બનાવ, લોકોમાં આક્રોશ, રોષ, કેન્ડલ માર્ચ, એ એટલા માટે હતો કે બધાને ખબર હતી કે નામુમકિન ને મુમકિન કરનાર મોદી એ જ બદલો લઈ શકે એમ છે. અને એટલે લોકો અપેક્ષા રાખતા હતા કે આનો કઈ જવાબ દેવો જોઈએ. અગાઉ ઘણા બધા આતંકવાદીઓ હુમલા થયા છે. બોમ્બે હુમલામાં તો 175 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ મોદી દેશના વડાપ્રધાન નહોતા. આજે દેશના વડાપ્રધાન મોદી છે. અને એટલે લોકો કે છે કે મોદી હૈ તો મુમકિન હૈ, અભિનંદન લોટ કે આયેગા. આ વ્યવસ્થા, આ અપેક્ષા, આ આત્મવિશ્વાસ આજે દેશનો જાગૃત થયો છે. ભાઈઓ બહેનો, શહીદો એમને યાદ કરવા, એમની શહાદત અને એટલા માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, શ્યામજી કૃષ્ણ વર્મા, આ શહીદોની શરૂ થયેલી પરંપરા અને એ પરંપરામાં લોકો એને શ્રદ્ધાથી શ્રદ્ધા સુમન આપીને, શ્રદ્ધાંજલિ આપીને વીરગતિ એમને પ્રાપ્ત કરી છે. અને ભારત માતા એ વીર સપૂતો, એ વીર જવાનો, એને જ્યારે એ શહીદને ગોદમાં લઈને ભારત માતા જ્યારે એમને અંતિમ સંસ્કાર કરાવે છે ત્યારે આપણું લોહી આ દેશ માટે, આ દેશભક્તિ માટે એ ઠંડતું હોય છે, રાષ્ટ્રવાદ ઉભરતો હોય છે. અને એટલા માટે આ જવાનોના પરિવારોને પણ કેવું રહેવું એ આપણી જવાબદારી છે. ભૂલ નહીં તો ભૂલની પાખડી, આખો દેશ એમની પાછળ ઉભો છે. 40 જવાનો, એમના પરિવારો, એમની પડખે આખો દેશ ઉભો છે. અને ભવિષ્યમાં આ જવાનો આ દેશ માટે લડવા જનૂનપૂર્વક દુશ્મનો ઉપર તાકાતતા હોય છે ત્યારે એની શક્તિમાં વધારો કરવા આપણે સૌએ આવા કાર્યક્રમ મારફત અને ભારત કે વીર અક્ષય કુમાર એમને આ કાર્યક્રમ આપ્યો છે. અને એમાં આપણે સૌ તન મન ધનથી સહકાર આપીને આપણે પણ આપણી દેશભક્તિને એમાં ઉમેરીએ એવી વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, વીર જવાનો સાથે આપણે પણ શહીદો સાથે શપથ લઈએ કે ભારત માતા કે ચરણ કમલ પર તન મન ધન ન્યોછાવર કર દે, સાધક આજ કરે પ્રતિજ્ઞા, માં કા કષ્ટ મિટાયેંગે, માતૃભૂમિ કા કંકર કંકર આજ મહાશંકર બન જાય, ફિર ઉદે તાંડવ કી ગતિ, ફિર વિશ્વ કંપિત હો જાય, ખુલે તે તીસરા નેત્ર, ખુલે તીસરા નેત્ર તેજ સે,
હરિદન સમા ભસ્મભૂત હો જાય, ભારતમાં તેરે ચરણો કમલ પર તન મન ધન અમન્યો છાવર કર દે, ભારત માતા કી જય.